કથા છે. સુરતના અડાજણ વિસ્તારમાં અકસ્માત થતા રસ્તા પર દારૂની બોટલો ફૂટી હતી. મોડી રાત્રે અકસ્માત થતા દારૂની બોટલો રસ્તા પર તૂટ્યાનો વિડીયો વાયરલ થયો છે. મોડી રાત્રે બંને બાઇક સામસામે ટકરાયા, જેના કારણે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂની હેરફેર કરાતી હોય સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. મોડી રાતનો સુરતનો આ વિડીયો છે, જેમાં બે બાઇક સામસામે અથડાતા બાઇક પરથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી અને એટલા માટે જ દારૂની બોટલો નીચે ફૂટી ગઈ હતી. આસપાસના લોકોએ આ દારૂ લૂંટવા માટે પણ લૂંટ મચાવી હતી, દારૂની બોટલો લઈને પણ લઈ ગયા હતા. જોકે સ્થાનિકોમાં રોષ એટલા માટે છે કારણ કે બેફામપણે આ પ્રકારે દારૂની હેરાફેરી થઈ રહી છે. ચેતન પટેલ સુરતથી ફોન લાઇન પર જોડાઈ ગયા છે. ચેતન, જે વિડીયો વાયરલ થયો છે, રસ્તા પર દારૂ દેખાઈ રહ્યો છે કારણ કે અકસ્માતમાં સ્કૂટર પર આ દારૂ લઈ જવાતો હતો, શું છે વિગતો અને ત્યારબાદ કોઈ કાર્યવાહી હાથ ધરાય છે ખરી? જી, ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રૂપમ સિનેમા પાસેના છે, જ્યાં ખાસ કરીને જે બુટલેગર છે તે પોતાની બાઇક પર દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં લઈને પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. તે દરમિયાન તેને એક જે યુવાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેને અડફટે લીધો હતો અને બંને બાઇક સવાર ગાડી પરથી નીચે પટકાયા હતા. ગાડી નીચે પટકાતાની સાથે જે દારૂની જે બોટલો છે તે રસ્તા પર ઢોળાઈ ગઈ હતી અને જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા આ જે દારૂની બોટલો લઈને ભાગી છૂટ્યા હતા. મહત્વની વાત એ છે કે જયારે આ અકસ્માત થયો ત્યાંથી બુટલેગર પણ ભાગી છૂટ્યો હતો. હાલ અડાજણ પોલીસે આ બનાવમાં જે બાઇક ચાલક છે તે બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ જે અન્ય જે ઇજાગ્રસ્ત યુવા છે તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બિલકુલ ચેતન, માહિતી માટે આપનો આભાર. તો મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત થતા જ એક બુટલેગર જે સ્કૂટર પર દારૂની હેરાફેરી કરતો હતો તે હાલ તો ભાગી છૂટવામાં સફળ થયો છે. પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.